नमस्कार विद्यार्थी मित्रों, पेपर त्रण क्वेश्चन नंबर 52 કાચના પ્રિઝમ વડે થતું પ્રકાશનું વક્રી ભવન. અરે અરે એ કહી દઉં, આવા બે વક્રી ભવન તમારે ભણવાના છે. આઈઆઈએમપી છે અને ખાસ આના અગાઉના પાઠમાં આવેલો કાચના લંબઘન વડે થતું પ્રકાશનું વક્રી, એ તૈયાર કરજો મિત્રો. આ અને એ બે પ્રશ્ન તૈયાર કરજો. તો આ કાચના પ્રિઝમ વડે આ આકૃતિ તમારે દોરવાની છે. આકૃતિ આપણે સહેજ મોટી કરી લઈએ મિત્રો, માત્ર સમજવાનો પ્રશ્ન છે. આ મિત્રો એક ડ્રોઈંગ બોર્ડ લ્યો, એના ઉપર સફેદ કાગળ લગાડો. આમ પેલા પોઈન્ટમાં તમે એમ કહો છો કે એક ડ્રોઈંગ બોર્ડ લો, એના પર સફેદ કાગળ લગાડી તેના પર કાચનો એક પ્રિઝમ એવી રીતે મૂકો કે જેથી તેની ત્રિકોણાકાર બાજુ, કેવી બાજુ? ત્રિકોણાકાર બાજુ પાયો બને. તમને ખબર છે કાચનો પ્રિઝમ પાંચ બાજુ ધરાવે છે, બે ત્રિકોણાકાર બાજુ હોય ને ત્રણ ચતુષ્કોણી એટલે કે લંબચોરસ અથવા ચોરસીય બાજુ હોય છે. મિત્રો અને ડ્રોઈંગ બોર્ડ પર સફેદ કાગળ લગાડી તેના પર કાચનો પ્રિઝમ એવી રીતે મૂકો કે જેથી તેની ત્રિકોણાકાર બાજુ એક પાયો બને. એનો મતલબ એમ કે ત્રિકોણાકાર બાજુ ઉપર આખો પ્રિઝમ ઊભો છે. ઓકે, હવે એક પછી એક પોઈન્ટ હું બોલતો જાય, સમજતા જાજો. આ પ્રિઝમ એક પ્રિઝમની એવી સપાટી તરફ એક રેખા તમે રેચી જુઓ. આ રેખા કઈ છે? એને મેં નામ આપી દીધું PQ. ઓકે, પ્રિઝમની બાજુ એબી સાથે ખૂણો બનાવતી જુઓ. આ ખૂણો બન્યો, આ એબી બાજુ એબી સાથે ખૂણો બનાવતી રેખા PQ રચો. આરે આકૃતિમાં કઈ નથી કરવાનું, બસ આ રેખા રચી લીધી. હવે આ રેખા પર તમારે બે ટાંકણીઓ P અને Q લગાડો. ઓકે, હવે તમારે જવાનું છે બીજી તરફ. કઈ તરફ? AC તરફ. હવે તમે જશો AC તરફ, અને AC તરફ જઈ તમારે પ્રિઝમની અંદર જોવાનું છે. અને તમે પ્રિઝમની અંદર જોશો એટલે તમને ટાંકણીઓ P અને Q ના પ્રતિબિંબ દેખાશે. હવામાંથી ન જોવાની ટાંકણીઓ. હવે બાજુ કઈ તરફ? AC તરફ જઈ પ્રિઝમની અંદરથી તમારે ટાંકણીઓ P અને Q ના પ્રતિબિંબ જોવાના છે. ઓકે, બે ટાંકણીઓ હાથમાં રાખો, પ્રિઝમની અંદર જુઓ, તમને ટાંકણીઓ P અને Q ના પ્રતિબિંબ દેખાશે. અને AC તરફ તમારે બે ટાંકણીઓ મિત્રો, એકને કહી દીધી R, એકને કહી દીધી S, એવી રીતે લગાડો. કેવી રીતે? એવી રીતે કે જેથી ટાંકણીઓ P અને Q ના પ્રતિબિંબ તેમજ ટાંકણીઓ R અને S એક સીધી રેખામાં દેખાય. ઓકે, કોણ સીધી રેખામાં દેખાય? ટાંકણીઓ P અને Q ના પ્રતિબિંબ તેમજ ટાંકણીઓ R અને S સીધી રેખામાં દેખાય. બસ આટલું કામ કર્યું. હવે બધી ટાંકણીઓ ઉપાડી લ્યો, હવે પ્રિઝમ ઉપાડી લ્યો. તો આ રેખા તો હતી જ, પાયે ટાંકણીઓના છિદ્રો પડી ગયા હશે, એટલે કે RS માંથી પસાર થતી રેખા રચવા રહી. RS મિત્રો, આ રેખા PQ AB ને ઈ બિંદુમાં છેદે છે, ઈ બિંદુમાં, અને રેખા RS AC ને F બિંદુમાં છેદે છે.
એસી ને જોઈ શકો છો. આ રેખા પીક્યુ એ બી ને ઈ બિંદુમાં અને રેખા આર એસ ઈ એસી ને એફ બિંદુમાં છેદે છે. રેખા પીક્યુ ને ત્રુટક ત્રુટક રેખા દ્વારા એચ બિંદુ સુધી લંબાવો. જુઓ હવે ઈ એફ રચો, ઈ એફ એટલે આખી આકૃતિ પૂરી થશે. હવે ઈ બિંદુ પાસે, ઈ બિંદુ પાસે મિત્રો આ તમારે એ બી ને લંબ રચવાનો છે એન એન ડેશ, અને એફ બિંદુએ આ એસી ને લંબ રચો એમ એમ ડેશ રચાઈ ગયો. મિત્રો અહી આ કિરણ પી ક્યુ અથવા પી એને આપાત કિરણ કહેવાય, ઈએફ ને વક્રીભૂત કિરણ કહેવાય, અને આર એસ ક્યો આ એફ એસ ક્યો એફ આર ક્યો ગમે ક્યો આ એફ આર એફ એસ એને નિર્ગમન કિરણ કહે છે. મિત્રો આ આપાત કિરણે આ લંબ સાથે બનાવેલો આ ખૂણો આઈ છે એને આપાત કોણ કહે છે. જ્યારે આ વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલો આ કોણ છે આર સ્મોલ આર એને વક્રીભવન કોણ કહે છે, અને આ નિર્ગમન કિરણે લંબ સાથે જે ખૂણો બનાવ્યો ઈ એને નિર્ગમન કોણ કહે છે. જ્યારે સૌથી ઉપર ખૂણો એ છે એને પ્રિઝમ કોણ કહે છે. તમે જોઈ શકો છો મિત્રો પ્રકાશનું કિરણ જાતું તું આમ સીધું, પણ વચ્ચે આવી ગયો પ્રિઝમ એટલે આમ વળાંક વળીને આમ વહી ગયું આમ દેખાય. તો તમે જુઓ આ કિરણ જાતું તું આમ ને આટલું વળી ગયું, કેટલું ખૂણે, તો કે ખૂણા ડી જેટલું એનું વિચલન થયું એટલે ખૂણા ડી ને વિચલન કોણ કહે છે. તો બહુ ઈઝી પ્રશ્ન મિત્રો, ફટાફટ બોલી જાઉં છું. એક ડ્રોઈંગ બોર્ડ પર ડ્રોઈંગ પેપર લગાડી તેના પર કાચનો પ્રિઝમ એવી રીતે મૂકો કે જેથી તેની ત્રિકોણાકાર બાજુ પાયો બને. હવે સપાટી એ બી પાસે એક એ બી સાથે ખૂણો બનાવતી રેખા પી ક્યુ રચો. રેખા પી ક્યુ પર બે ટાંકણીઓ પી અને ક્યુ લગાડો. હવે પ્રિઝમની બીજી સપાટી એસી તરફ જઈ ટાંકણીઓ પી અને ક્યુના પ્રતિબિંબ જુઓ. હવે બે એસી તરફ બે ટાંકણીઓ આર અને એસ એવી રીતે લગાડો કે જેથી ટાંકણીઓ પી અને ક્યુના પ્રતિબિંબ તેમજ આર અને એસ એક સીધી રેખામાં દેખાય. હવે ટાંકણીઓને પ્રિઝમ ઉપાડી લ્યો. રેખા પી ક્યુ રચો જે એ બી ને ઈ બિંદુમાં છેદે છે, જેને એચ બિંદુ સુધી લંબાવો. આર એસ ના છિદ્રો માંથી રેખા પસાર કરો જે એસી ને એફ બિંદુમાં છેદે છે. ઈ એફ રચો, ઈ બિંદુ પાસે એ બી ને લંબ એન એન ડેશ રચો, એફ બિંદુ પાસે એસી ને લંબ એમ એમ ડેશ રચો. આપાત કોણ આર, વક્રીભૂત કોણ આઈ આર અને નિર્ગમન કોણ ઈ ને દર્શાવો. હવે કયો કે અહીં નિર્ગમન કિરણ આપાત કિરણ સાથે જે ખૂણો રચે છે નિર્ગમન કિરણ આર એસ, ઈ આપાત કિરણ સાથે જે ખૂણો રચે છે તેને વિચલન કોણ કહે છે. આકૃતિમાં ખૂણો ડી વિચલન બધી જ વસ્તુ નીચે આપી દો કે આ આપાત કિરણ પી ક્યુ આપાત કિરણ અથવા પી આપાત કિરણ એ વક્રીભૂત કિરણ એફ એસ નિર્ગમન કિરણ છે. ખૂણો એ પ્રિઝમ કોણ છે, ખૂણો ડી વિચલન કોણ છે, ખૂણો આઈ આપાત કોણ છે, ખૂણો આર વક્રીભૂત કોણ છે અને ખૂણો ઈ નિર્ગમન કોણ છે. તો મિત્રો આ ક્યુ કાચના લંબઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન. આભાર.